स्वामी गोपाळानंदजीए बोला बोटादमां रहता कांदी कड़ियाने बोलायो अने कह्युं, काना तू पण मारी आरे हथोड़ी अने टांकणुं लईने चाल साळंगपुर। स्वामीजीन कड़ियो आव्या अने साळंगपुर वाघा खातरना दरबारमां उतर्या। पछी गोपाळानंदजी, वाघा खातर अने कांदी कड़ियो ए त्रणेय गाम बहार निकळ्या। એમાં સ્વામીજીએ એક ઠેકાણે પથ્થરની ખાંભી જોઈ અને કહે છે કે આપા વાઘા આ પાળિયા કોના? સ્વામીજી, અમારા વડવાઓના। આમાં તમારા પિતા જીવા ખાતર એમના બાપુનું નામ શું હતું? એનું નામ સ્વામીજી હતું ઉગો ખાતર। એની પણ ખાંભી આમાં હશે? હા મહારાજ, ત્યારે બતાવો ને જરા। દરબાર વાઘા ખાતરે પોતાના જે દાદા ઉગા ખાતર એમની ખાંભી સ્વામી ગોપાળાનંદજીને બતાવી। એ ખાંભી તપાહી સ્વામીજીએ અને કહે છે, ભક્તરાજ વાઘા ખાતર, જો તમે કહેતા હો તો આ તમારા પૂર્વજ ઉગા ખાતરની ખાંભી જે છે એની બીજી બાજુ આ કાનો કડિયો હનુમાનજીની મૂર્તિ કંડારે અને એની પછી આપણે સ્થાપના કરી। વાહ, તો અમારા દાદાની ખાંભીનો પથ્થર પણ ધન ધન બની જાય સ્વામીજી। પછી ઉગા ખાતરની ખાંભીને ગાડામાં પધરાવી દરબારગઢમાં લઈ આવ્યા। એની એક તરફ તો ઉગા ખાતરનું ઢાલ તરવાર સહિત ઘોડેસવારનું પ્રતીક હતું અને બીજી તરફ ગોપાળાનંદજીએ કોલસાથી હનુમાનજીનું વિચિત્ર અને ભયંકર રૂપ આલેખ્યું હો। બીજું એક કાગળમાં પણ સ્વામીજીએ હનુમાનજીનું રૂપ ચિત્રી અને કડિયાને આપ્યું અને કહ્યું કે કાના, આવું જ સ્વરૂપ હનુમાનજીનું તું કંડાર, જે તારા ટાંકણા અને હથોડીનો કસબ અદાયબ ભર્યો થાય હો। પછી સ્વામીજીના આશીર્વાદ અને પ્રેરણાથી કાના કડિયાએ આ ખાંભીમાં હનુમાનજીનું વિકરાળ રૂપ કંડાર્યું અને જોતા કાઠી દાયરો કે વીણું ઉગો તો છેઠ હનુમાનજી પાસે પૂગો। પણ સ્વામીજીને લાગ્યું કે હનુમાનજી દરબારગઢમાં પધરાવશું તો ઘણી અગવડ પડશે એમ જાણી સાળંગપુરના ચોકમાં કુવા પાસે ઓટો ચણાવી એની ઉપર હનુમાનજીને પધરાવવા એમ નક્કી થયું। ઉત્તમ મુહૂર્તમાં વાજતે ગાજતે ગઢમાંથી હનુમાનજીની મૂર્તિ ગામના ચોકમાં લઈ આવ્યા। વિદ્વાન વિપ્રો વિધિ સહિત પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો ભણવા લાગ્યા। દરબાર વાઘો ખાતર ત્યારે યજમાન બન્યા અને હવનમાં બેઠા। આ વખતે સ્વામી ગોપાળાનંદજી એનું 200 સાધુનું મંડળ લઈને પધાર્યા હતા, બીજા હજારો માનવીઓ પણ મળ્યા હતા અને શુદ્ધ ઉચ્ચારપૂર્વક બ્રાહ્મણોએ મંત્રોમાં હનુમાનજીનું આવાહન કર્યું। પણ ત્યારે જાણે સારંગપુરના શોકમાં 52 વીરો સહિત બજરંગી દર્શાણા હોય એવો ભાસ મંડ્યો થવા હો। પણ આ મૂર્તિનું ક્યું સ્વરૂપ જાણવું એમ સૌનો મત પડતા સ્વામી ગોપાળાનંદજીએ સાધુ કેશવદાસજીને સમાધિ કરાવી। સમાધિમાં એને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે આ હનુમાનજીને સીતાજીની શુદ્ધ લાવનાર કષ્ટભંજન દેવ જાણજો, જે અમારા ધર્મકુળના પણ ઈષ્ટ છે। આવી શ્રીજી મહારાજની આજ્ઞા સાધુ કેશવદાસજીએ સૌને સંભળાવી। પછી પ્રથમ આરતી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સુખસ્વામી અને ગોવિંદાનંદજી ઉતારવા લાગ્યા। પણ ત્યાં તો ઝાલરો નગારા અને શંખનાદ થયા। જાંત પખવાજ એના બગડાટા સાથે ઢોલ ને હરણાયુના અવાજો એણે આકાશને ભરી દીધું ઘે 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 બજે ખંડ। એ વખતે સ્વામી ગોપાળાનંદજીએ પોતાની જે લાકડી છે પોતાની દાઢી નીચે રાખી અને જમણા પગના અંગૂઠા ઉપર ટેકવી અને પોતાની દ્રષ્ટિ હનુમાનજીની મૂર્તિમાં ઠેરાવી દીધી। આ વખતે સ્વામી પોતાની આંખીનું મટકું પણ મારતા નથી, અનિમેષ નજરે મહાવીરની મૂર્તિ હામી વખત માથે પોતે લગાડી દીધી છે નજર। મૂર્તિમાં હનુમાનજીએ પ્રવેશ કર્યો અને ભયંકર અવાજ થયો, હક હક હક, હાકના ઉતાર સંભળાણા। મૂર્તિ થર 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 કંપવા લાગી, પરસેવો વળ્યો એવો જોનારાને ભાસ થયો, હનુમાનજી જાણે હમણાં બોલશે। આ વખતે ધોલેરાના ભોજુબા દરબાર બોલ્યા કે સ્વામીજી બસ કરો, આપની દ્રષ્ટિ હમેટી લ્યો,
कारण आ मूर्ति में विशेष प्रभाव आवशे तो पछी कोई गठड़े के तोले रे जाए नहीं। गोपाळानंद जी मूर्ति सामे थी पोतानी दृष्टि समेटी लीधी। खड़खड़ खड़खड़ खड़ हसी पड़ा अन बोलिया, वधू भा मारे तो आ मूर्ति ने बोलावी थी के हूँ वाघा खाचर नो भाई छू। आ कष्टभंजन हनुमान जी पासे सदगुरु गोपाळानंद जी नी लाकड़ी सोने मढ़ावी अने राखवामां आवी छे। अने चौकनो जे जूनो कूवो हवे मंदिर मां आवी गयो छे, जे श्रीजी नी प्रसादी कहेवाय छे। आ कष्टभंजन हनुमान जी अनेक मानवीओना अनेक दोयला दुख दुग्ध करशे। સાળંગપુર ને સીમાડેથી ભૂત પ્રેત કંપી ઉઠશે।